તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણે બીમાં જોયું કે એક સમદ્વિભુજ ત્રિકોણ આપેલો. સમદ્વિભુજ ત્રિકોણ કોને કહેવામાં આવે છે? જેની બધી બાજુ સમાન હોય તેને, જેની બધી બાજુ સમાન હોય તેને સમદ્વિભુજ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જે તમારે આગળના પાંચમા ચેપ્ટરમાં ખૂણાઓ વિશેની માહિતી આવશે, ત્યાર પછી તમારે ત્રિકોણ વિશેની એ બધાની માહિતી આગળ તમને મળશે. પણ અત્યારે તમે એમાંથી એક દાખલો અહીંયા મૂક્યો છે કે તેમાંથી સમદ્વિભુજ ત્રિકોણના ખૂણાનો 40° ખૂણો આપેલો છે, તો બાકીની બીજા ખૂણાઓનો માપ કેટલો થાય? તો તારવાનો, ધારો કે ખૂણાનો માપ x છે, પણ ખૂણાનો માપ આપણે x ધાર્યું, આપણને ખબર પડી એક જ, આપણે એક જ ખૂણાને x ધાર્યું છે. આપણે બે ખૂણાનું ધારવું હોય તો x પ્લસ x અથવા બે ગણાકાર નાખવા, એટલે 2x થાય. તો બંને ખૂણાનું માપ 2x છે. ત્યાર પછી એમાં શું કીધું? 40° છે, એટલે એમાં સરવાળો ઉમેરવાનો 2x પ્લસ 40. હવે તમે ખાસ ધ્યાન રાખજો કે ત્રિકોણની ત્રણેય બાજુના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો 180 થાય. તો 2x પ્લસ 40 બરાબર 180 મેં કઈ રીતે લીધા ખબર પડી? જો ત્રિકોણ આપણને કાઉન્ટ કીધું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય, તો એમાં 40° ખૂણો તો આપણને આપેલો જ છે. એ 40° ખૂણો આપણે ઉમેરવાનો રહેશે. કેમ? કારણ કે અંદર આપણે 2x પ્લસ 40 બરાબર 180, આપણને x ખબર નથી, x શોધવાના છે. એટલે આપણે 2x પ્લસ 40 બરાબર 180 લખવાનું રહેશે. પછી 40 આ બાજુ જાય 2x બરાબર 140, x આ બાજુ x બરાબર 70. તો અમારા આ ત્રિકોણના બંને બાજુના ખૂણાના માપ એ 70° જેટલો આપણને જોવા મળશે. ત્યાર પછી એક મેચમાં સચિનના રન રાઉન્ડના રન કરતાં 2 ગણા છે, તો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રનને 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. 2 સદી 1 સદી બરાબર 100. કેટલા? 1 સદી બરાબર 100 રન. 1 સદી બરાબર 100 રન થાય છે. તો એક મેચમાં રાહુલના રન કરતાં સચિનના રન ડાઉનના રન કરતાં 2 ગણા છે, તો બંનેને એક્સ ધારવાના. ધારો કે સચિન અને રાહુલના રનને એક્સ ધારતા, તમને થોડું દેખાતું નહીં, સોરી હવે દેખાશે. હવે એમાં શું કીધું કે બંનેને એક્સ ધાર્યા છે, આપણે બંનેને એકને એક્સ નહીં ધાર્યા, બંનેને એક્સ ધાર્યા છે. તો સચિનનો એક્સ અલગ ને રાહુલનો એક્સ પણ અલગ, એટલે સચિનના રન એ રાહુલના રન કરતાં 2 ગણા છે. સચિનના રન એ રાહુલના રન કરતાં 2 ગણા છે. તો સચિનના રન બરાબર 2x અને રાહુલના રન એ x બરાબર કુલ કેટલા થાય? 3x. હવે એમાં શું કીધું? રન કરવામાં આવે છે તો તેમના રન એ 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે, એટલે 3x વત્તા 2 બરાબર 200. કેમ આવી રીતે લખ્યું? કારણ કે 2 સદી એટલે 200 આ બાજુ આવે, 2 જેટલા ઓછા છે. હવે 2 આવે આ બાજુ મૂકે, -2 એના કરતાં આ બાજુ મૂકે તો શું થાય? પ્લસ થાય. તો આપણે 3x પ્લસ 2 બરાબર 200, આ તમારું પહેલાં સમીકરણ 1 આ બનાવવું પડે. તો આ તમારું સમીકરણને x માર્ક્સ મળે. 3x બરાબર 200 -2, 3x બરાબર 198. તો x બરાબર 66 તમને સૌ પ્રથમ કોના રન મળે? કે રાહુલના. રાહુલને આપણે શું ધાર્યું? તો x. અને સચિનને? સચિન બરાબર 2x, રાહુલ બરાબર x. તો રાહુલના સંખ્યા મળી. હવે સચિનનો આપણે x મૂકવાનો, એટલે સચિન બરાબર 2 × 66 કેટલા થાય? ગણો. 6 × 2 = 12 નો બગડો, 6 × 2 = 12 = 132. એટલે સચિનના રન 132 છે અને
राहुल ना रन 66 છે. તો મળીશું બીજા નવા લેક્ચરમાં. આપણે સ્વાધ્યાય 4.4 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂરું કર્યું અને પ્રશ્ન નંબર 3 માં દાખલાઓ હાઉ ઇઝીમાં ઇઝી છે. 3 અને 4 તમારે ઘરેથી કરવાનું રહેશે. જો ન આવડતા હોય તો કાલે હું તમને એકમાં વિડીયો, આપણે 5મા ચેપ્ટર ચાલુ કરીશું એની પહેલાં તમને સમજાવી દઈશ ઉપર ઉપર. એટલે તમે ઉપર ઉપર એટલે તમને દેખાડી દઈશ કે આ પ્રમાણે દાખલા ગણવાથી તમને જવાબ આવી જશે. ત્યાર પછી આપણે કાલે 5મું ચેપ્ટર ચાલુ કરીશું.